આગળ વાત કરીએ તો દિવાળીના તહેવારને લઈને એસટી ડેપોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. વડોદરાના એસટી ડેપોમાં મુસાફરોનો ધસારો નજરે પડી રહ્યો છે, ત્યારે વડોદરાથી રોજની 100 જેટલી બસ દોડાવવામાં આવી રહી છે. 25 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે, સાથે જ અધિકારીઓ પણ 3 શિફ્ટમાં કાર્યરત કરવામાં આવ્યા છે. સૌથી વધુ દાહોદ, ઝાલોદ અને પંચમહાલની બસો દોડાવવામાં આવી રહી છે. દિવાળીના તહેવારને હવે ફક્ત 2 દિવસની વાર છે ત્યારે એસટી ડેપો ખાતે ભારે અહીંયા ભીડ જોવા મળી રહી છે. સૌથી વધુ બસના જે રૂટ છે તે દાહોદ, ઝાલોદ, પંચમહાલ, છોટાઉદેપુર તમામ જે રૂટ છે ત્યાં વધુમાં વધુ બસો દોડાવવામાં આવી રહી છે અને હાલ 100થી વધુ બસો અહીંયા દોડી રહી છે. અને એસટી ડેપો ખાતે જે દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર અને જે આદિવાસી પટ્ટાના વિસ્તાર છે ત્યાંથી જે શ્રમિકો વડોદરા શહેરમાં આવે છે તેઓ દિવાળી તહેવાર મનાવવા પોતાના ઘરે પરત જઈ રહ્યા છે અને દિવાળી બાદ તેઓ જ્યારે પરત આવશે ત્યારે અમદાવાદના રૂટ અહીંયા વધારવામાં આવશે. જે ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે તે પણ આપણી સાથે છે. સાહેબ, જે રીતે અહીંયા ભારે ભીડ હવે જોવા મળી રહી છે, હાલ એસટી વિભાગ દ્વારા સંચાલન કેવી રીતે કરવામાં આવી રહ્યું છે? અત્યારે અમારે પર ડે રોડની 100 બસો મોકલીએ છીએ અને જો ટ્રાફિક વધે તો એ પણ મોકલીએ છીએ અને 3 શિફ્ટ અમારે કામગીરી કરીએ છીએ. સૌથી વધુ રૂટ ક્યાં ક્યાં છે? દાહોદ અને ઝાલોદ, પંચમહાલ સાઈડ. મુસાફરોની સંખ્યા તો એક ગાડીમાં 50 જણ ગણીએ તો 50,000 થી વધારે. હા, તમારી એક્સ્ટ્રા સંચાલન ની વાત કરું છું, પછી શિડ્યુલ ને તો અલગ. રોજથી 1,00,000 થી વધુ મુસાફરો. હા 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 હા. અને પછી જ્યારે પરત એ લોકોને જવું હશે ત્યારે શું વ્યવસ્થા? ત્યારે પણ એ લોકો જેમ જેમ બોવડા વિભાગમાં આપણે બોવડા ડેપોમાં ઉતરશે એટલે સૌરાષ્ટ્રના જો મુસાફર વધારે છે તો સૌરાષ્ટ્રમાં ગાડી મોકલીશું અને અમદાવાદ સાઈડના છે તો અમદાવાદ બી મોકલી આપીશું. કેટલી શિફ્ટમાં હાલ કામ ચાલે? 3 શિફ્ટમાં. અધિકારીઓ હોય કે બસ? હા, બધા ડ્રાઈવર, કન્ડક્ટર, અધિકારી અને સુપરવાઈઝર બધા. તહેવારોમાં ખિસ્સા કાતરું અને અન્ય ઠગ પણ અમારે અહીંયા સિક્યુરિટી ગાર્ડ બધા ઉભેલા જ છે અને આજે તમે અત્યારે રનિંગમાં જુઓ જ છો, પેલા ભાઈ અંદર મોકલે છે ને એ લોકો રોજ એમની કામગીરી ફૂલ કરે છે. હજુ એવો બનાવ બન્યો નથી. બંદોબસ્ત પણ છે? હા, ફૂલ બંદોબસ્ત. જનકભાઈ ટ્રાફિક કંટ્રોલર છે, અહીંયા જે મુસાફરો છે અહીંયા આ બસની પણ પરિસ્થિતિ નિહાળી શકો છો કે જે બસો છે અહીંયા તે પણ હકડેઠટ અહીંયા મુસાફરોથી ભરાઈ રહી છે. અહીંયાથી મુસાફરો હવે જઈ રહ્યા છે, પોતાના વતન તરફ જઈ રહ્યા છે, તેમને જવું છે તહેવાર મનાવવા. મોટાભાઈ ક્યાં જાઓ છો હાલ? અહીંયા ગામડે જાઓ છો? ગામડે જાઓ છો? હા, ગામડે જાય. દિવાળી તહેવાર માટે? હા. અહીંયા ક્યાં કામ કરો? ફરસખાના. ફરસખાનાનું કામ કરો? ક્યાં જગ્યાએ? તરસાલી. જી. હવે ક્યારે પાછા ક્યારે આવો? 5 તારીખ પછી. દિવાળી પર તો રાત જ હોય ને છોકરા. દાહોદ રૂટ ની બસો આવી રહી છે, ત્યાં આ મુસાફરો આ રીતે દોડે છે કારણ કે બસો જે રીતે ફૂલ જઈ રહી છે અને તેના કારણે જગ્યા રોકવા માટે જે દોડધામ એસટી ડેપોની બસોમાં અહીંયા જોવા મળી રહ્યા છે. અને જે મુસાફરો કે જે વડોદરા, અમદાવાદ, સૌરાષ્ટ્ર કે જ્યાં પોતાનું રોજીરોટી માટે આવતા હોય છે અને હવે જ્યારે દિવાળીનો તહેવાર છે, આજે ધનતેરસ છે, ત્યારે સ્વાભાવિકપણે તેમને પોતાના પરિવારજનો બોલાવી રહ્યા છે કે તહેવાર માટે આવજો અને તેને લઈને જ આ મુસાફરો હાલ પોતાના વતન તરફ